Bafo! જ્યાં સુધી મફત નું ખાવા મળે ને બીજા ને ઘરે ત્યાં સુધી ઘરે ખાતો હોય નથી. હું એવી જ છું, મને જ્યાં સુધી બાર મફત નું મળે ને ત્યાં સુધી ઘરે હું ક્યાં ખાવા જ છું. પણ તો આ દવા કઈક મફત નું ગોતવું પડશે. મળી જ જશે કઈક મફત, એને મફત ન મળી જાય. હા મળી જાય તો સારું. હવે રિક્ષા આવતી લાગે. એ ભાઈ આ તો ઓલા પકા ના હારા છે. એ વેવાય રામ 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 રામ. કઈ બાજુ આ? આ તો ને મારે જમાઈ ના ફોન વેલા ના આવ્યા કર્યા છે. એકદમ તમે આવો, એકદમ આવો. તો મેં કીધું હાલો આટો મારી જાવ. હા સારું કર્યું તો આટો મારવા આવો. પણ તે જમાઈ ને ઘરે જ આવશે. તમે અમે આમ બહાર ગયા તા અટાણું કરો. અમે હવે ઘરે જ આવી છીએ. તો બેસાવ બેસાવ બેસાલ બેહો બેહો. હા આપણે સમજાય છો. હા એમ ત્યાં આવવું હોય તો એમ કહેવાય ને. બહાર તા બેસજો. હા હા ક્યારની તું રિક્ષા રિક્ષા કરતી મળી ગઈ ને રિક્ષા. હમ પછી મફત. હા હા કેમ ઉભી રાખી? એ અમે એમ શું છે, બેન થઈ ગઈ છે, રિપેર કરાવી હતી. પણ ઓલા કઈ હરકો ધ્યાન દઈને રિપેર કરી નથી એટલે છે ને ધક્કો મારે ઉપડી જાય છે. તમે આવી જાઓ અને હું છે ને રિક્ષા ધક્કો મારતો. અને પણ ક્યાં રિક્ષા આવડે? હે મને રિક્ષા નથી આવડે. તો તમારે ધક્કો મારવો પડશે. સાલો જ કરી લઈ છે ને. તમારે મફત નું મોંઘું પડ્યું મને. હું તો પણ હવે ક્યારેક આવું થાય. હવે રિક્ષા વેચી નાખો જૂની વેચી નાખો વેચી નાખો પણ વેચતા જ નથી એટલો શીકડો મારો હારો મારી વહુ કોઈ આપડે ભાડા માં હાંકવાય ન હોય, ઘરે ઘરે હાંકવાની હાલે જ છે. પણ આજે જ બેન પડી ગઈ. એમે એ જ કીધું. તમે છે ને અમારે ત્યાં ઘર હવે અહીંયા જ છે ને. એ તો ખબર છે મને. એટલે હારવાર મળી ગયા તા પછી હારવાર આવતા રહ્યા. હાલો આપડે આમ આવવાનું ને બે હારો છે. પણ એ વાટે હાલીને અહીંયા આવતા હતા. આપડે મફત નું મળે ત્યાં સુધી. જો એટલે પક્કા ના હાર આવ્યા છે ને. આજે કઈક બનાવશે હારું હારું જમવાનું.
ત્યાં જાવી બાર બાર થઈ જાય જમીન આવું. હા તો હાલો અહીંયા આવું છું ભેગી. તો હાલ ને તો વધારે સારું, રાંધવું જ નહીં. હા હાલ તારે. તમે મને હાંસવો બહુ, હું આવું ને કદા તરત જ નાસ્તો પછી પાછું જમવાનું બનાવો. જમાય નાસ્તો અહીંયા લાવેલો પાછો લઈને કેમ બી આઈ ગયા? હો કેવાય મારો બેટો, અહીંયા થાળી પડી તો લઈને બી આઈ ગયા. મગન આવ્યો અને તે પ્લાન વાપર્યો હતો. હે, એવો જ પ્લાન આમ જો જમણા હાથમાં રાખજે પ્લાન, એટલે મને ખબર પડી જાય. તારા ઘરે ઘણી વાર ખાધું છે ને, એક દી વધારે. પક્કો છે ને, સે આઈડિયા બાજો આમ થાળી લઈને પાછો ગયો તો કઈક ગોટાળો નહીં કરવાય ને, પણ એવી ભૂલ કરાય નહીં, આપણે ગામમાં આવાય નહીં. વાંધો નહીં, એ તૈયાર છે તો હું ક્યાં ઓછો છું. સમજો એવાય, આ ઘણી વાર એવું બન્યો, આજ બન્યું એવું નથી. આપણે જયારે કઠણા આવે ને ત્યાં કાં તો મારી બેટી રિક્ષા બંધ પડે, કાં વાહન ખોટકાય, કાં પંચર પડે, અને કા કોક સંબંધી મળે ને એવો ગોટાળો થાય, એવો ગોટાળો થાય, એવો ગોટાળો થાય ને આપણને કઈ ખબર જ ન પડે. હા એ ક્યારેક સકડીયા સડી જાય છે ને, કેમ લાગ્યો? હા ઓ સકડીયા તો સડી જાય છે ને, હું કહું આમાં સકડીયા તો આમ સડવી હો પાછા. હા એલો કરો સાબ, લે ચાલો. પેલા તમે પાડોશી કેવો મહેમાન, જમવાનો મને બહુ ભાવે હો, અને આને જમવાનો એટલે પ્રિય આઈટી, અને એટલે આવો. અને પકાને ખબર કે આને જમવાનો એટલે હું આવતા લગભગ ખાવાના પ્રોગ્રામ હોય. હું અહિયાં ઘણા ટાઈમ થી આવું છું, તો તમે અહિયાં પાડોશી માં જ રહો છો. હા તો મેં હજી તમારું ઘર તો જોયું જ નથી. અરે તમને ચા પાણી પીવા લઈ જવાના છે, અને એક વાર સમજો જમવાનું હોય તો રાખવાનું છે. કામ મારા પપ્પા ને એટલા ફોન આવે છે તમને ખબર નથી? એટલે હા હા, તો મારે જો આને પપ્પા નો ફોન આવે એને ઘરે જવાનું છે. તો એ સાંભળી ગયો એટલે આના બાપા ને ઘરે જવાનું છે ને, એટલે અત્યારે હવે અમે જાવી છીએ. બાકી આ વખતે આવો ને એટલે અમારા ઘરે ચા પાણી પીવા પીધા વિના જવાનું નથી, અને આમ તો જમવાનું રાખવાનું છે, તમારે બેને અમારા ઘરે જમવાનું રાખવાનું. હા હા હાલ હવે આપણે જાતા આવી, એ તો મને સાંભળતું જ નથી, ફોન આવ્યા છે એ તો સારું કર્યું ત્યાં સંભાર્યું. બાપુ વાતાવરણ કેમ બગડી ગયું? બગડી ગયું બહુ પણ. તમે કોણ આક્રમણ છે? આક્રમણ નહીં, ઈ સંજાણ ને દાટો દીધેલો છે. તો પણ મારે અત્યારે એમ તો બકનામ ફરે ખરી
આવો બહાર લઈ જાઓ, બહાર જવું પડશે. શાંતિ થઈ ગયો? મને શાંતિ થઈ ગઈ. મને નથી ખબર.